नमस्कार, આપ જોઈ રહ્યા છો મારો વાજ ન્યૂજ। વડનગરમાં જગદીશ ઠાકોર નામના વ્યક્તિનું કરાયું અપહરણ। અપહરણકર્તાએ અપહરણ કરી માંગી હતી 25 લાખની ખંડણી। પરિવાર પાસે ફોન કરી 25 લાખની માંગી હતી ખંડણી। પોલીસની ખોટી ઓળખ આપી કરાયું હતું અપહરણ। પૈસા ન મળતા અપહરણકર્તાઓએ જગદીશ ઠાકોરને છોડી મૂક્યો। જગદીશ ઠાકોરના પરિવારે ફરિયાદ આપતા પોલીસે અપહરણકર્તાને પકડી લીધા। नाना पड़ावा अपहरण कर्यानु आव्यु सामे। थोड़ा साहेब पास थोड़ी थोड़ी ओके स्पीक लाउडली थोड़ा ओके साहेब शु घटना माटे थी वडनगर खाते अने कई रीते हाल आरोपीन झड़पी पड़वामां आव्या छे? मेहसाणा जिल्लाना विसनगर डिविजन ना वडनगर पोलीस स्टेशन में गई तारीख 26/7/2023 ना रोज एक फरियादी के जेमनुं नाम कांतिजी केसाजी ठाकोर छे अने पोते सबलपुर गामना वतनी छे, एमणे फरियाद आपेली एमना पुत्र जगदीश कांतिजी ठाकोरनुं अपहरण थयेलुं अने ए अपहरण कर्या बाद जे अपहरणकर्ताओ छे एमणे आ कांतिजी केसाजी पासेथी 25 लाखनी खंडणी मांगेली। ए 25 लाखनी खंडणी अने आ अपहरणना बनाव अनुसंधाने वडनगर पोलीस स्टेशनमां आ गुनो दाखल करवामां आवेलो अने पोलिस इंस्पेक्टर श्री वडनगर पोलिस स्टेशन मार्फते अमारी जे टीम हती ए टीमे कवायत चालू करी अने आ जे अपहरणकर्ता छे ए अपहरणकर्ताओना नाम सुधी अमे पहोंचेला अने अमुक व्यक्तिओनी ओळख थई रही हती। आ बनाव बाद जे बे व्यक्तिओनी सौथी पहेला ओळख थयेली हती एमने अमदावाद क्राइम ब्रांच द्वारा अटक करवामां आवेला हता। जे बे आरोपी पकड़ायेला हता एमनुं नाम एकनुं नाम शैलेश रंगूसी राठोड हतुं अने बीजानुं नाम आनंद दायाभाई पटेल ए विजापुर तालुकाना वतनी छे अने हीरपुरा गाममां रहेता छे। आ क्राइम ब्रांचना आ बंने आरोपीओने पकड्या बाद एमने सोंपवामां आवेला अमे ज्यारे एमनी पूछपरछ करी अने क्राइम ब्रांचमां जे आ बंने आरोपीओनी पूछपरछ करवामां आवी ત્યારે અન્ય એમની સાથે કોણ ઇસમો સંડાવાયેલા હતા એ બાબતે એમણે એવું જણાવેલું હતું કે દાહોદ ગોધરા સાઈડના કોઈ બે આદિવાસી વ્યક્તિઓ હતા એ એમની સાથે આ અપહરણના કામમાં જોડાયેલા હતા, પરંતુ અમે અમારી ટેકનિકથી અને થોડા ટેકનિકલ સેલની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વડનગર પોલીસ સ્ટેશને અને એમના સ્ટાફે જે મહેનત કરી ત્યારબાદ પૂછપરછ દરમિયાન આ બંને આરોપીઓ તૂટી પડેલા અને એમણે જણાવેલું કે એમની સાથે હકીકતમાં બીજા 3 વ્યક્તિઓ જે સંડોવાયેલા છે એ પણ ત્યાંના સ્થાનિક વ્યક્તિઓ જ છે। એ સ્થાનિક વ્યક્તિઓ પૈકી એકનું નામ ઠાકોર હરેશકુમાર છે, બીજાનું નામ રાઠોડ કુલદીપસિંહ છત્રસિંહ અને એક વ્યક્તિ કે જેની ઓળખ થઈ ગઈ છે પરંતુ અટક કરવાનો બાકી છે એનું નામ વીરાજી કુંવરજી ઠાકોર છે। આ વ્યક્તિઓને અમે પૂછપરછ દરમિયાન જે પ્રથમ બે આરોપીઓની પૂછપરછ દરમિયાન એણે આ 3 વ્યક્તિઓના બીજા 3 વ્યક્તિઓના નામ આપેલા હતા, આરોપીઓની સઘન પૂછપરછ બાદ ગુનાના મૂળ સુધી અમે પહોંચેલા છીએ। સાચા આરોપીઓ કોણ આ ગુનામાં એમની સાથે સંડોવાયેલા છે એ ઓળખ અમારા તરફથી કરી લેવામાં આવેલી છે અને હાલમાં આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર રાખી આ ગુનો કરવા પાછળનો મુખ્ય એમનો આશય શું હતો, ખંડણી માગવા પાછળનું કારણ શું હતું, એ દિશામાં અમે અત્યારે હાલ તપાસ હાથ ધરેલી છે। આ જે લોકો હતા તેના દ્વારા કઈ રીતે અપહરણ કરવામાં આવ્યું, કઈ જગ્યા પર કરવામાં આવ્યું, કઈ રીતે શું સ્ટ્રેટેજી હતી એની? આ લોકોને આ જ્યારે જે જગદીશ કાંતિજી ઠાકોર હતા એ પોતે એના ઘર આગળ ઊભો હતો એ દરમિયાનમાં જ ગાડી લઈ અને આ જે સૌ પ્રથમ આ જે બે આરોપી પકડાયેલા છે એમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે ઘર આગળ ઉભેલો હતો ત્યારે આની પાસે મોટી રકમ આવેલી છે, 1.5 કરોડ જેવી રકમ આવેલી છે એવી આ આરોપીઓ પાસે માહિતી હતી। એ માહિતીના આધારે એમણે આ 25 લાખ રૂપિયાની એમની પાસે અપહરણ કરીને માગણી કરેલી હતી અને ઘર આગળથી જ એને ઘરમાં ગાડીમાં બેસાડી અને લઈ ગયેલા હતા। એક દિવસ સાથે રાખ્યા બાદ આ જે અપહરણકર્તાઓ છે એમણે આ ભોગ બનનાર પાસેથી કોઈ કશું ન મળતા એને રોડ ઉપર છોડી દીધેલો
અને એ આ જગદીશજી છે એ પોતે ચાલીને પોતાના ઘરે આવેલો હતો.